હવે આગળ વાત કરીએ તો સુરત કાપડ ઉદ્યોગમાં વ્યાપારિક મૂવમેન્ટ વધતા વેપારીઓ અને વેપારી મિલ માલિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત કાપડ ઉદ્યોગમાં વ્યાપારિક મૂવમેન્ટ વધતા વેપારીઓ અને મિલ માલિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાભ પાંચમના એક જ અઠવાડિયામાં વેપારીઓ દ્વારા બાકીના ઓર્ડર જલ્દી પૂરા કરીને ડિલિવરી તાત્કાલિક કરવા જણાવ્યું છે. સુરતની કાપડ મિલોમાં પણ ઇન્કવાયરી શરૂ થઈ છે. સામાન્ય રીતે લાભ પાંચમના 15-20 દિવસ પછી પણ કાપડ ઉદ્યોગમાં નિરસતા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. દિવાળીની સિઝનમાં ગત વર્ષની સરખામણીમાં ડબલ વેપાર થયાનો વેપારીઓનો દાવો છે. સાથે સાથે આગામી દિવસોમાં શરૂ થઈ રહેલી લગ્ન સરાની સિઝનને લઈને પણ વેપારીઓ સારા વેપારને લઈને આશાવાદી છે. હું જીતુભાઈ વખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન. જો આ વખતે દિવાળીની આપને પરિસ્થિતિ જોઈએ તો પરિસ્થિતિ કમ્પેરિઝનમાં આ વર્ષે ઘણી સારી છે, ને ખૂબ ડિટેલમાં વિચાર કરીએ તો ગયા વર્ષ કરતાં આ વર્ષે લગભગ 70% ઉપરનો સુધારો છે. બે વખતે 15 દિવસ પછી પણ માલોની કોઈ એટલી ઇન્કવાયરી નહોતી. આજે અઠવાડિયામાં જ માલોની ઇન્કવાયરી સારી છે, અને ગ્રાહકો પણ માલ તૈયાર હોય તો એ થોડો પણ માલ મોકલી આપો એ રીતની એ અત્યારે પરિસ્થિતિ છે. એક બીજી જે વિકટતા છે એ જે દરેક ફેક્ટરી જે ચાલે છે કામદાર વગર ચાલતી નથી. દિવાળી પહેલાં ખૂબ મોટા પ્રમાણમાં કારીગરોએ, પછી તે બિહારથી હોય, યુપીથી હોય, મહારાષ્ટ્રથી હોય, ઓરિસ્સાથી હોય, ગમે ત્યાંથી હોય, ખૂબ મોટા પ્રમાણમાં અહીંયાથી સુરતથી એમને માટે સગવડ કરી આપવામાં આવેલી હતી સરકારશ્રી દ્વારા. તો અત્યારે માઇગ્રેશન ખૂબ મોટું બહાર ગયું છે, એને પાછું બોલાવવા માટે અત્યારે અમે રાજકીય રીતે પણ ને અંગત રીતે પણ અમે લોકો મહેનત કરીને કે એક વખત આની જે શરૂઆત ચાલુ થઈ છે ને જે રિધમ બની છે એ રિધમ તૂટે નહીં, ને તાત્કાલિક કામદારો આવી જાય. કોમ્યુનિકેશન અત્યારે ખૂબ સારું છે, મોબાઈલ પર 2-5 સેકન્ડમાં જ વાત થઈ જાય છે, આ નાનો જવાબ આવી જાય છે. એટલે અત્યારે હવે બધા અત્યારે ઇન્ડસ્ટ્રીમાં એક જ મોટો પ્રશ્ન છે કે કારીગરોને કેવી રીતે પાછા બોલાવે, ને તે રીતે જેમ જેમ સગવડ થતી જાય છે ત્યાં ટિકિટો કન્ફર્મ કરાવીને મોકલાય છે, પૈસા મોકલાય છે. એટલે કારીગરોનું પણ અત્યારે આવવાનું ધીરે ધીરે વ્યવસ્થિત ચાલુ થઈ ગયું છે, ને લગભગ અઠવાડિયામાં ઘણા બધા કારીગરો પાછા આવી જશે, ને લગભગ રાબેટા મુજબનું જે રીતનું સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એ લગભગ ચાલુ થઈ જશે એવો મારો વિશ્વાસ છે. પણ ઓવરઓલ જોઈએ તો આ વખતે અમને પોઝિટિવ તકલીફ છે, પહેલાં નેગેટિવ તકલીફ હતી કે કામ કરવું હતું પણ કામ નહીં હતું, આ વખતે કામ કરવું છે પણ માણસો નથી એવી પરિસ્થિતિ છે. એટલે અમે લોકો અત્યારથી એકદમ એ ચિંતિત થયા છે, અને એના જે સોલ્યુશન નીકળે કરાવીને તાત્કાલિક બને એટલી જલ્દી ટોટલ ફેક્ટરી ચાલુ થાય તેનો અત્યારે અમે પ્રયાસ કર્યો.